જીવના જોખમે પુલ પરથી પસાર થાય છે લોકો. ઘેલો નદીમાં પૂર આવતા ઈશ્વરિયા ગામના લોકોને હાલાકી પડી રહી છે. બોટાદ જવા માટે જીવના જોખમે પાર કરવો પડે છે આ પુલ. અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં પણ તંત્ર હજુ પણ ઊંઘમાં છે. ઘેલો નદીમાં પૂર આવતા 20 કિલોમીટર ફરીને જવું પડે છે ઈશ્વરિયા ગામના લોકોને. ઘેલો નદીમાં સામા કાંઠે ખેતરો આવેલા છે, જેથી ઘેલો નદીમાં પૂર આવે ત્યારે ખેડૂતો પોતાના ખેતરોમાં નથી જઈ શકતા, જેથી લોકોને અનેક વખત અહીંયા પુલ ઊંચો કરવાની રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ તંત્ર દ્વારા હજુ પણ કોઈ કામગીરી આ મામલે નથી કરવામાં આવી. 20-25 વર્ષથી ના સમય સૌથી છે ખેડૂતને આવવું જવું, કોઈ ખાતર લઈ જવું, કોઈ બિયારણ લઈ જવું, કોઈ બાળકોને ભણવા આવું. સીમમાંથી 70% સીમ સામા કાંઠે આવી લેશે, અગવડતા ફૂલે ફૂલ છે. કોઈ દવાખાને જવું હોય, કોઈ કેસ ફેલ થઈ જાય, એક વ્યક્તિ ડૂબીને મરી ગયો, દવાખાને જવાની મેન તકલીફ પડે છે. પછી જમીન 75% અમારી નદીના સામા કાંઠે છે, અને માલધારી જાય છે બધાય, અને બે એક લેડીઝ અને એક જેન્ટ્સનું આમાં ડૂબવાથી અવસાન થયું હતું, અને છતાં અમે બધી અરજીઓ આપેલી છે અને છતાં કોઈ ધ્યાન દેતું નથી. તકલીફ અહીંયા ઢોર મર્યા છે, માણા એક મરી ગયો, બે ઢોર મર્યા છે. ઢોરને સામે કાંઠે જવું હોય તો પડે છે, કેટલી 2-3 ભેંસું મરી ગઈ ગઈ સાહેબ. બોટાદ જવું હોય તો મોટી તકલીફ છે, આમ થઈને જવી તો 50 કિલોમીટર થાય છે, અહીંથી 25 કિલોમીટર થાય છે. અહીંથી નીકળાતું નથી, ડિલિવરીના કેસ હોય, ગમે એવા કેસ હોય તો હેરાન થાય છે માણા. આપણે જોઈ રહ્યા છો વહેતા પાણીમાં ઈશ્વરિયા ગામના જે લોકો છે તે જીવના જોખમે આ જ રીતે અહીં પછાડ થઈને અહીંથી ચાલવું પડે છે. છેલ્લા 2-3 વર્ષથી જેવી રીતે આ ઘેલો નદી છે, ઘેલો નદીમાં નવા નીર આવે અને સાથોસાથ આ ગામ લોકો જે છે તે જીવના જોખમે આ જ રીતે અહીંથી રસ્તો જે છે તે પછાડ કરતા હોય છે. લોકો ચાલીને આવતા હોય કે વાહનો લઈને આવતા હોય તેને અહીંથી આ જ રીતે હાલવું પડે છે. આ બાબતે અનેક વાર આ ગામના લોકોએ તંત્રને રજૂઆતો કરેલી છે, અને અહીંયા આવ્યા પછી એ પણ જાણવા મળ્યું કે આજે કામ જે છે તે પણ મંજૂર થઈ ચૂક્યું છે. હું આપને આ દ્રશ્યમાં બતાવું કે જે વડીલ જે છે તે અહીંથી હાલીને આવતા હતા અને તે પડી પણ રહ્યા છે. એટલે કે જીવના જોખમે આ જ રીતે લોકો છેલ્લા 2-3 વર્ષથી આ જ રીતે અહીંથી પસાર થાય છે, ત્યારે વહીવટી તંત્ર શું કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું હોય તેવા પણ સવાલો ગામના લોકો ઉઠાવી રહ્યા છે. રઘુવીર મકવાણા, જી મીડિયા.